विद्यार्थ मित्रों धोरण 6 विषय सामाजिक विज्ञान एकम 5 એટલે કે પાઠ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર સ્વામી આગળ કહી તો પહેલો સત્ર આપણે પૂર્ણ કરતા હવે બીજા સત્રમાં કહી તો પાઠ 5 ની શરૂઆત કરી જઈ રહ્યા છીએ એમાં જોઈએ તો આપણે કહી તો બે વાર સમાજ સુધારકો એક ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી તેના વિશેનો આપણે પરિચય મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો સમાજની નવો વળાંક લેવા માટે લેવા પાછળ ઘણા એવા જે સમાજ સુધારકો જે થઈ ગયા અને લોકોને જાગૃતિ અપાવવા માટે કઈ અને લોકોમાં જે રહેલી અનેક એવી ભાવનાઓ જે પ્રગટ કરવા માટેના જે પ્રયાસો અર્થે કઈ તો અનેક એવા સમાજ સુધારકોએ કઈ લોકો વચ્ચે જઈને તેને સમજાવી અને લોકોમાં જે ભાઈચારાની ભાવના અને દુઃખ જે ભાવના જે છે દુઃખોથી જે પીડાય છે તે દૂર થાય તેવા પ્રયાસો અનુસાર અનેક એવા સમાજ સુધારકોની ભૂમિકા રહેલી છે એમાં આપણે વાત લઈએ તો જે બે આપણે આ એકમાં જે વાત કરવાની છે એવા સમાજ સુધારકો એક કઈ ગૌતમ બુદ્ધ અને બીજું કઈ તો મહાવીર સ્વામી વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 6 સદીમાં આપણે કહેતો ભારતમાં અનેક એવા સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્ર જે મહત્વનું જે કાર્ય કરવામાં આવ્યું જે અનેક એવા મહત્વના જે કામો કરવામાં આવ્યા ઈસવીસન પૂર્વેની કઈ 6 સદીમાં કઈ તો અનેક એવા સામાજિક અને ધાર્મિક ક્ષેત્રોમાં કઈ અનેક એવા જે કુરિવાજો હતા તે કુરિવાજો દૂર કરવાના ભાગરૂપે કઈ તો દૂર કરવાના પ્રયાસો અર્થે અનેક એવા સમાજ સુધારકોએ જે કામો કર્યા અનેક એવા સામાજિક અસમાનતા જે લોકોમાં જોવા મળતી હતી તેને દૂર કરવાના જે પ્રયાસો અને આના સિવાય કે અનેક એવી જે બાબતો જે છે જે લોકો વચ્ચે જે જોવા મળતી હતી તેમાં નવા સુધાર અર્થે કે તો અનેક એવા સુધારકોએ જે કઈ મહાન એવા સુધારકોએ અનેક એવા જે કાર્યો કર્યા અને તેમાં આપણે વાત કરીએ તો ગૌતમ બુદ્ધ અને જે મહાવીર સ્વામી જે મુખ્ય કહી શકાય સમાજ સુધારકો અને આપણે પણ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જે જીવન અને તેની આપણે કહી તેને કરેલા અમે કામો લોકો વચ્ચે જે અને લોકોને આપેલા અને ઉપદેશો તેને કરેલી એક સાધના તો તેના વિશેનો માહિતી આપણે તેના વિશેની માહિતી મેળવવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ તો ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવન જે જીવન પ્રણાલીમાં જે આવેલા જે અને કેવા જે ફેરફારો અનેક ક્ષેત્રમાં જે અને કરેલા જે કામો તો ગૌતમ બુદ્ધ જે બૌદ્ધ ધર્મ વિશે આપણે જાણવા આપણે મળે છે અનેક એવી જાત કથાઓ જે છે અને ગ્રંથો ત્રિપિટક જે આપણે ગૌતમ બુદ્ધે જે લખેલા જે ગ્રંથો તેનો આપણે આપણે માહિતી મેળવી છે અભ્યાસ કરીએ છે 550 જેટલી કઈ અને જાત કથાઓ જે છે બુદ્ધના પૂર્વજન્મ સાથે જે સંકળાયેલી જોવા મળે છે ભારતના આપણે કહીએ તો હિમાલય ક્ષેત્ર તરફ નેપાળી તળેટીમાં કપિલવસ્તુ નામની જે નગરીમાં કઈ જે રાજ્ય કપિલવસ્તુ નામનું રાજ્ય જે છે રાજ્ય હતું તો આ કપિલવસ્તુના ક્ષેત્રીય શાક્ય જે કહેવાતા ટૂંકમાં કહે તો એક આખું વંશ જે હતો જે શાક્યના નામે જે ઓળખાતો તે તેનું જે ગણરાજ્ય જે સમૂહનો હતું લોકોનો સમુદાય હતો તે ગણરાજ્યના વડા કહી શકાય સુદ્યોધન હતા મુખ્ય જે વડા આપણે કહી રાજાના સમયમાં જે અનેક એવા જે અલગ અલગ સભ્ય જે હતા એનાથી આખું જે રાજ્ય ગણરાજ્ય બનતું એટલે કે તેમાં એક સભ્ય એટલે કે વડાની પણ જે નિમણૂક કરવામાં આવતી તો અહીંયા કપિલવસ્તુ રાજ્યમાં જે કઈ એક ગણરાજ્ય હતું એમાં જે વડા કહી શકાય સુદ્યોધન સુદ્યોધનની પત્ની કહી શકાય તો મહાદેવી તો આ ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે કઈ 566 માં
સુદ્ધોધન અને માયાદેવીના જે ઘરે થયો હતો, એટલે ટૂંકમાં કહીએ તો ગૌતમ બુદ્ધના જે પિતાનું નામ જન્મ કહી શકાય કપિલવસ્તુ નામનું જે રાજ્ય હતું તેમાં, એટલે કે તે રાજ્યમાં, એટલે કે તેના પિતાનું નામ સુદ્ધોધન અને માતા કહી શકાય તો કે માયાદેવી, તો તેમનું બાળપણનું નામ એટલે કે ગૌતમ બુદ્ધના જે કહી શકાય બાળપણનું નામ જે ઉલામનું નામ લોકો જે પુકારતા સિદ્ધાર્થ હતું, તો જન્મતા થોડા દિવસો બાદ કહી શકાય તેઓ તેમના માતા એટલે કે માયાદેવી તેનું અવસાન થઈ અથવા મૃત્યુ પામે આવે. ગૌતમ બુદ્ધ જ્યારે જન્મ લેતાની સાથે થોડા સમય વીતી ગયા બાદ તેની માતા એટલે કે માયાદેવી તેનું મૃત્યુ થયું, અવસાન થયું. તેથી તેનું પાલન પોષણ હવે કહીશ તો એક જ વ્યક્તિ એટલે કે ગૌતમ બુદ્ધ જે કહી શકાય આખું એનું પાલન પોષણ તરીકે જે કામગીરી જે સંભાળનાર તેના પિતા, તો ગૌતમ મહાપ્રજાપતિએ જે કર્યું અને તેમના પાલક જે માતા બન્યા. નાનપણથી જે કહી શકાય જે સિદ્ધાર્થ એટલે કે ગૌતમ બુદ્ધ શિક્ષણ અને જ્ઞાન સાથે જે સંકળાયેલા હતા, ખૂબ જ શિક્ષણ અને નવું નવું જે જાણવા નવું નવું જ્ઞાન મેળવવા માટેની જે એની આશા હતી, ટૂંકમાં કહી તો એમાં વધુ ને વધુ ઊંડો રસ જે ધરાવતા હતા. તો આ રીતે કપિલવસ્તુની બાજુમાં આવી અલા કલામ નામના જે એક સંતોનો જે આશ્રમ જે આવેલો છે અને આવેલો હતો અલા કલામ તેમના જે ગુરુ એટલે કે સિદ્ધાર્થ એટલે કે ગૌતમ બુદ્ધના જે ગુરુ હતા, સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા અને કઈ તેઓ ધ્યાન પણ ધરતા હતા. હવે આશ્રમમાં પણ પૂરેપૂરું જે કામગીરી આશ્રમમાં જે ચોકસાઈ બાબતેની કામગીરી જે કઈ તો એની જવાબદારી ગૌતમ બુદ્ધ એટલે કે સિદ્ધાર્થ સંભાળતા. સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની જે ચર્ચા કરતા રહેતા હોવાથી તેના પિતા વધુ ને વધુ જે ચિંતિત બનતા ચિંતિત થયા અને તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં પરંતુ સંન્યાસી તો નહીં થાય ને. હવે એના પિતાને વધુ ને વધુ કેમ કે જે પણ સિદ્ધાર્થને એટલે કે ગૌતમ બુદ્ધને વધુ ને વધુ જ્ઞાન મેળવવાનું હતું, તો એટલા માટે નવું નવું જે જ્ઞાન જે મેળવવા પાછળ જે સમય જે વિતાવતા એટલા માટે તો એના પિતાને થયું કે સિદ્ધાર્થ એટલે કે ગૌતમ બુદ્ધ સંન્યાસી તો નહીં થાય, સંન્યાસ નહીં લે એમ કે પોતાના જે પરિવાર પોતે પોતાને છોડીને ગઈ તો જ્ઞાન મેળવવા પાછળ જે કઈ પોતાનો સમય વિતાવશે. તો સિદ્ધાર્થમાં કહી શકાય યુવા અવસ્થામાં જ જે લગ્ન કરવામાં આવ્યા અને તેમની પત્નીનું નામ કહી તો યશોધરા હતું. હવે તેમને પણ એક પુત્ર એટલે કે જે તેનું નામ જે રાહુલ પાડવામાં આવ્યું અથવા તેના પુત્રનું નામ રાહુલ હતું. તો આ રીતે ગુરુ ત્યાગ અને સાધના હવે આપણે જોઈએ તો જે પણ વિચાર હતી તેના પિતાની કે એટલે કે ટૂંકમાં કહે ગુરુ ત્યાગ કરો. ગૌતમ બુદ્ધને જો નાની ઉંમરે જે લગ્ન થયા બાદ એટલે કે તેને પોતે નાની ઉંમરે જે એવું વિચાર્યો અને પોતે વધુ ને વધુ એટલે કે જ્ઞાન એકત્ર કરવા પાછળ કહી ગૃહ ત્યાગ એટલે કે ઘર છોડવાનું જે નક્કી કર્યું અને લગભગ 30 વર્ષની જે ઉંમર વયે કહી શકાય જ્ઞાન પ્રાપ્તિ માટે અને સત્યની શોધમાં તેને પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સન્યાસી બનવાનું નક્કી કર્યું. આ રીતે પોતાના પિતા જે વિચારતા હતા એ જ જે આગળનો જે બનાવ એટલે કે જે એના પિતાએ વિચાર્યું હતું એવું જ જોવા મળ્યું. કેમ કે 30 વર્ષની ઉંમરે ગૌતમ બુદ્ધે જે પોતાનો ઘર છોડીને એટલે કે ગુરુ ત્યાગ કરીને જ્યારે પોતાના પરિવારને છોડીને કહી તો સત્યની શોધમાં એક કઈ નીકળી પડ્યા. તો આ રીતે સન્યાસી બનવાનું નક્કી કર્યું અને એક રાત્રે તેમના કહી શકાય સાંજની છન એટલે કે પોતાના પ્રિય ઘોડા કંથકને લઈ રાજ્ય બહાર આવેલા નદી કિનારે ગયા અને પોતાના કહી શકાય રાજવી પોશાકનો ત્યાગ કરીને એટલે કે પોતે જે પહેરેલા જે આભૂષણો અને પોતે જે કહી શકાય અનેક વસ્ત્રો જે તેનો ત્યાગ કરીને અને પોતે કઈ રાજમહેલમાં જવા આજ્ઞા આપી અને તેમણે પોતાના સંન્યાસનો ભાગ ભગવા કપડા ધારણ કરી અને જંગલ તરફ તેઓ રવાના થયા, જંગલ તરફ તેઓ ચાલ્યા ગયા. તો આ રીતે ગૃહ ત્યાગ કરીને એટલે કે ઘર છોડી ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગુરુ અને પોતે
કહી શકાય પછી પૂર્વેલા અને નામના સ્થળે બે અહીં તેને પાંચ એવા બ્રાહ્મણો સાથે બે તપ સ્તારી એટલે કે તપ કર્યા બાદ તપ શરૂ કર્યો અને તેમને લાગ્યું કે અન્ન અને જળનો પણ ત્યાગ કરી તે શરીરને કષ્ટ આપવાથી જ્ઞાત પાપ કરી શકશે. હવે બુદ્ધે વિચાર્યું કે અન્ન અને જળનો પણ ત્યાગ કરીને એટલે કે ખોરાક અને પાણીનો પણ જે ત્યાગ કરીને કઈ જ્ઞાન પ્રાપ્તિ માટે અલગ એટલે કે તપ કરીને કષ્ટ ભોગવવા માટે તેઓ તૈયાર થયા કષ્ટ દેવા માટે. તો આ રીતે અન્ન અને જળનો જે કહી શકાય ત્યાગ કરીને કષ્ટ આપવામાં જ્ઞાન પ્રાપ્તિ માટે તેઓ કષ્ટ આપવા પણ તૈયાર હતા. કોઈ પણ સત્ય કહી તો ગૌતમ બુદ્ધ એટલે સિદ્ધાર્થે જ્ઞાન પ્રાપ્ત કરવું. તો આ રીતે અનેક જે પોતે ઘણા બધા એવા જે બ્રાહ્મણોથી માંડીને એવા સંતોને પણ તેઓ મળી આવ્યા અને આધ્યાત્મ અને તૃષ્ણાનો માર્ગ પર વિજય મેળવવાનો એટલે કે વધુ ને વધુ આપણે કર્તવ્યનિષ્ઠ એવા જે કહી શકાય બની અને લોકો વચ્ચે જઈને કંઈ લોકોને સહાયતા મદદ અર્થે કંઈ એટલે સારા માર્ગે એટલે કે નવો વણાક જે લોકો દુઃખમાં જે પીડાય છે જેના ઉપર આપતો જે છે પરંતુ એ દુઃખમાં જે અંદરખાને જે ગૂંચવાયેલા છે તેને એમાંથી બહાર કાઢવા માટેના પ્રયાસો એવા માર્ગ અપનાવવા માટે સિદ્ધાર્થ તે તત્પર હતા. તો આ રીતે અનેક એવા પાંચ બ્રાહ્મણ સાથેનો જે કહી શકાય તેને પોતે તપ ક્રિયા કરીને કહી અને જે જ્ઞાન પ્રાપ્તિ માટેનો જે માર્ગ અપનાવ્યો. ત્યારબાદ બોધિગયા ખાતે પણ એક પીપળાના વૃક્ષ નીચે તેઓ બેસી અને તેને સત્ય અને જ્ઞાનની પ્રાપ્તિ માટે સાધના કરી. જ્યારે બોધ ગયા ત્યારે પણ એક પીપળાના વૃક્ષ નીચે ગૌતમ બુદ્ધે તપ કરવાનું નક્કી કર્યું અને તપ કર્યા બાદ કઈ ઘણા દિવસોની સાધના બાદ ઘણા દિવસો તપ કર્યા બાદ પછી વૈશાખી પૂર્ણિમાને કહી શકાય દિવસે તેને જ્ઞાન પ્રાપ્ત થયું. આ રીતે જ્ઞાન પ્રાપ્ત થયા બાદ સિદ્ધાર્થમાંથી કઈ ગૌતમ બુદ્ધ કહેવાય. તો આ બુદ્ધનો અર્થ એટલે કે જાગૃત તો જ્ઞાની થાય છે પરંતુ પાછળથી રહી તો ગૌતમ બુદ્ધના નામે અથવા ગૌતમ બુદ્ધ તેઓ કહેવાય. સૌ પ્રથમ જો તમે વિદ્યાર્થી મિત્રો જે આપણે જીવન પ્રસંગ અનુસાર તેનો રૂપરેખા જોઈ પહેલા તો શરૂઆત એના જે પિતા એટલે શુદ્ધોધન અને તેની માતા માયાજી. હવે નાની ઉંમરમાં જેના લગ્ન થયા એટલે કે લગ્ન થયા બાદ એની પત્ની અને પુત્ર તેના પિતા શરૂઆતમાં જ કહી શકાય જન્મતાની સાથે થોડા સમય વીતી ગયા બાદ એટલે કે તેની માતાનું જે અવસાન થયા બાદ તો આ રીતે સિદ્ધાર્થ જે પણ એટલે કે ટૂંકમાં એને વધુ ને વધુ ઊંડું જે જ્ઞાન મેળવવા પાછળ જ્ઞાન પ્રાપ્ત કરવા પાછળ સમય જે વિતાવો તો આ રીતે 30 વર્ષની ઉંમરે કઈ તે પોતે ગૃહ ત્યાગ એટલે કે ઘર છોડી ગઈ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના પ્રયાસો અર્થે તે પોતે સંન્યાસી બની એટલે કે જે પોતે જે પહેરેલા વસ્ત્રો અને જેનો ત્યાગ કરીને કઈ સાધુ જેવા જે વસ્ત્રો અપનાવી સ્વીકાર કરી અંગીકાર કરે છે અને 30 વર્ષની ઉંમરે પોતે ઘર છોડી અંતે કઈ તો અનેક એવા બ્રાહ્મણોને સાધુ સંતોને જે મળી ગઈ ત્યાં અનેક જગ્યાએ જે તપ કરતા જોવા મળે છે. અંતે કઈ તો બોધ ગયા એટલે કે ત્યાં પીપળાના વૃક્ષ નીચે બેસી ખૂબ જ કઠિનતાપૂર્વક બધું તપ કરી અને ઘણા સમય સુધી તપ કરે સાધના કર્યા બાદ તે વૈશાખી પૂર્ણિમાની દિવસે કહી શકાય પૂર્ણિમાના દિવસે તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને ત્યારથી તે સિદ્ધાર્થમાંથી કઈ એટલે કે ગૌતમ બુદ્ધના નામથી પ્રસિદ્ધ બને છે ગૌતમ બુદ્ધના નામથી ઓળખાય છે. તો આ રીતે ગૌતમ બુદ્ધ કઈ પોતાના જીવન પ્રસંગ અનુસાર મુખ્ય એને જે પણ એને માર્ગ અપનાવ્યો જ્ઞાન પ્રાપ્તિ માટેનો તો આ રીતે એને ઉપદેશ પણ લોકોને જે જ્ઞાન પ્રાપ્તિ થયા બાદ હવે સૌ પ્રથમ એને ઉપદેશ જે સારનાથમાં આપ્યું ત્યાં જે અનેક એવા બ્રાહ્મણોને મળ્યા તો આ સૌ પ્રથમ જે ઉપદેશ કહી શકાય ગૌતમે સારનાથમાં આપ્યો તેના જે ઉપદેશો હતા લોકો વચ્ચે જઈને જે લોકોને ઉપદેશ આપતા હતા દુઃખી માનવોની સેવા કરવી તેમાં જ પ્રભુનો જે વાસ રહેલો છે. આપણે પ્રભુને જે
ગોતવા માટે જે ભટકે, પરંતુ ખરેખર તો જે પણ દુખી માનવો છે, અનેક માનવ જે દુઃખોથી જે પીડાય છે, તેની સેવા કરો, તેમાં જ પ્રભુનો વાસ રહેલો જોવા મળે છે। માનવ સેવા આપણે આપણે કહી તો ખૂબ જ તેમાં આપણે ઊંડાણપૂર્વકનો રસ દાખવી અને તેવા પ્રયાસો જે કરવા જોઈએ। ભલા થાઓ, ભલું કરો, બીજો જે ઉપદેશ કહી શકાય, હંમેશા બધાનું જે કહી આપણે કોઈનું ખરાબ ઈચ્છવું નહીં, કામ સારું ભલું જે આપણે કહી શકાય, ભલા થાઓ અને ભલું કરો। ક્યારેય કોઈની જાતિ પૂછવી નહીં, આપણે કોઈ પણ મદદરૂપ બનતા હોય ત્યારે આપણે જાતિના નામથી એને મદદ કરીએ છીએ, એ વાત ખોટી। ક્યારેય કોઈની જાતિ જ્ઞાતિ જે પૂછ્યા વગર આપણે હંમેશા એને સહકાર મદદરૂપ બનવું જોઈએ। તો આ રીતે અનેક ઉપદેશો જે આપ્યા લોકો વચ્ચે જઈને, અને લોકોને જે અનેક ઉપદેશો જે આપીને કઈ પોતે સારા એવા લોકોને જે માર્ગે વાળવા માટેના જે પ્રયાસો ગૌતમ બુદ્ધ દ્વારા જે કરવામાં આવ્યા, અંતે મેં ચાર એને જે સત્ય માટેના જે આર્ય તે પણ આપેલા। પહેલું કે કઈ સંસાર દુઃખમય છે, હવે આપણે કે તો સંસાર એક દુઃખમય છે, કઈ દરેક ઉપર કઈ સુખ અને દુઃખ ક્રમશ જે આવતા જોવા મળે છે, પરંતુ એ દુઃખ આવ્યા બાદ કઈ તો લોકોને દુઃખમાંથી નીકળવા માટેના જે પ્રયાસો જે કરવા જોઈએ, એના અર્થે કઈ તો તે દુઃખી માનવો જે છે, દુઃખી જે વ્યક્તિઓ છે એને સરકારે મદદ અને મળશે તો આપણે કઈ દુઃખમાંથી ધીમે ધીમે તે બહાર આવતા જોવા મળશે। ત્યારબાદ દુઃખનું કારણ તૃષ્ણા છે, આપણે કઈ ઈચ્છા એક કઈ એવું નથી કે કોઈ ઈચ્છા હોય સંતોષાય નહીં તો એટલા માટે જે દુઃખી જે વ્યક્તિ થતો હોય, પરંતુ એના પાછળ જે હંમેશા કાર્ય જે કરતા રહે છે તો આપમેળે તેની ઈચ્છા તૃષ્ણા જે કઈ તો પૂરી થતી જોવા મળશે। દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે। હવે આપણે કઈ દુઃખનો નાશ એટલે દુઃખનો નાશ કરો તો જે જરૂરિયાત અનુસાર આપણે તૃષ્ણા જે છે આપણે જે નાશ કરો, પરંતુ જરૂરિયાત સમયે તેને પણ ત્યાગ કરવો જોઈએ। અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે। જે પણ અવળોમાં આપણે ખોટા જે વિચારો ખોટા માર્ગે લોકોને દોરીએ છીએ, ખોટી રીતે જે અનેક વાતો સંકટજાળમાં ફસાવીને એને દુઃખ ઉપર જે અવળા માર્ગે જે વાળીએ છીએ, પરંતુ આ બધું દૂર કરીને આ બધું દૂર થાય એટલા માટે લોકો જે પણ સંકટજાળમાં જે ફસાયેલા છે એને મદદરૂપ થઈને, લોકો જે દુઃખી દુઃખથી પીડાય છે એને મદદરૂપ થઈને એને સહકાર આપીને એને સારા એવા માર્ગે વાળવું જોઈએ, અને આપમેળે આપણે એની સાથે આપણે જોડાઈશું અથવા એને આપણી સાથે જોડશું તો કઈ તો ધીમે ધીમે એ દુઃખમાંથી પસાર એટલે કે દુઃખ જે કઈ એમાંથી અનેક સમય જે વીત્યા બાદ ધીમે ધીમે એને દુઃખમાંથી પસાર થશે। તો આ રીતે સંસારમાં બધા જે સુખ અને દુઃખ નીચે લોકો જે જીવતા હોય છે, તો પરંતુ જે પણ સુખ હોય ત્યારે જે એની સાથે આપણે ઊભા રહીએ, પરંતુ હંમેશા ખરેખર કઈ તો દુઃખ હોય ત્યારે પણ આપણે એની સાથે એની પડખે આપણે ઊભું રહેવું જોઈએ અને એને તે વ્યક્તિઓને મદદરૂપ બનવું જોઈએ। એટલા માટે જેને અનેક એવા ઉપદેશો જે આપ્યા છે, દુઃખી માનવો આપણે કઈ સેવા કરવી એમાં જ ઈશ્વર પ્રભુનો જે વાસ રહેલો જોવા મળે છે। ક્યારે કોઈની જાતિ પૂછવી નથી। ત્યારબાદ એની એક ઉપદેશ લઈએ તો જન્મથી કોઈ ઊંચી નથી કે નીચી નથી, જન્મતાની સાથે જ આપણે માની લઈએ કોઈ ઊંચી નથી કે કોઈ નીચે નથી। આપણે ઘણી વાર જોઈએ છીએ જે પણ ઝુંપડપટ્ટીમાં રહેનાર માનવી પણ આગળ ચકાય તો મહેલોમાં વસવાટ કરતો જોવા મળે, અને મહેલમાં વસવાટ કરતો માનવી પણ વ્યક્તિ પણ ક્યારેક ઝુંપડપટ્ટીમાં પણ એને એવો, એટલે જન્મથી કોઈ ઊંચ નથી કે નીચે નથી, ક્યારે કોઈની જાતિ પૂછવી નહીં। ભલા થાઓ, ભલું કરો, તો આવા જે લોકો વચ્ચે જઈને ગૌતમ બુદ્ધે લોકોને ઉપદેશ આપ્યા। હવે કઈ તો અમુક જે આર્ય બાદ ગૌતમ બુદ્ધ એક મહાન વ્યક્તિ તરીકેની આગળના એના કામ તેની વાત આગળના લેક્ચરમાં આપણે કરશું। અસ્તુ, થેન્ક યુ।